ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. તો મિત્રો, આજે આપણે બે અંકોની એક અંકની સંખ્યા વડે ગુણાકાર કરતા શીખવાના છે, બરાબર? તો એની સમજ આપણે ઉદાહરણ દ્વારા મેળવીશું. તો ચાલો જોઈએ. તો જુઓ, બે અંકોની સંખ્યાનો એક અંકની સંખ્યા વડે ગુણાકારની સમજ ઉદાહરણ દ્વારા. કેવા ગુણાકાર જોવાના છે? વડી વગરના ગુણાકારના દાખલા જોવાના છે. બે અંકોની સંખ્યાનો એક અંકની સંખ્યા વડે ગુણાકાર કરતા શીખવાના છે. કેવા ગુણાકાર? વડી વગરના. તો જુઓ, ઉદાહરણ એક, 12 × 4. આ બે અંકની સંખ્યા છે અને એક અંકની સંખ્યા વડે આપણે ગુણાકાર કરવાના છે. કેવો ગુણાકાર જોવાના છે? વડી વગરના. તો ચાલો જુઓ. તો જુઓ, અહીંયા બોક્સમાં રકમ લખેલી છે. આપણી રકમ શું છે? 12 × 4, બરાબર ને? અહીં બે અંકની સંખ્યાનો એક અંકની સંખ્યા વડે ગુણાકાર કરવાનો છે. 2 × 1 = 10, બરાબર? આ બે અંકની સંખ્યા છે એનો આપણે આ એક અંકની સંખ્યા વડે ગુણાકાર કરવાનો છે. તો અહીં એકમના સ્થાનમાં 2 ની નીચે શું લખેલા છે? આ 4, બરાબર? આ 12 ને 4 વડે આપણે ગુણવાના છે, બરાબર? તો આ એક પહેલા આપણે ગુણાકાર કોનો કરીશું? એ ગુણાકાર એકમના સ્થાનનો કરીશું. તો જુઓ, 2 × 4 = 2 કેટલા થાય? કોનો ઉપયોગ કરવાનો? ગુણાકારના દાખલા પ્રમાણે ઘડિયાળનો ઉપયોગ કરવાનો છે. તો 2 નો ઘડિયો 4 સુધી જોવો પડે. ક્યાં સુધી? 4 સુધી જોવો પડે. તો જુઓ, 2 × 1 = 2, 2 × 2 = 4, 2 × 2 = 6, 2 × 4 = 8. આપણે 2 નો ઘડિયો ક્યાં સુધી જોવાનો છે? 4 સુધી જોવાનો છે. તો 2 × 4 = 8 કેટલા થાય? 8. તો 2 × 4 = 8. તો 2 × 4 = 8. તો એકમના સ્થાનમાં જવાબમાં શું લખશું? 8. શું લખશું? 8, બરાબર? હવે જુઓ, દશકના સ્થાનમાં કયો અંક છે? આ 1. 1 નો ઘડિયો 1 ને આપણે 4 વડે ગુણવાના છે, બરાબર? ગુણાકાર અહીંયા આપણે કેવો કરવાનો છે? ક્રોસ ગુણાકાર કરવાનો છે. તો 1 ને આપણે 4 વડે ગુણવાના છે. તો 1 નો ઘડિયો ક્યાં સુધી જોવો પડે? 4 સુધી જોવો પડે. તો જુઓ, 1 નો ઘડિયો 1 × 1 = 1, 1 × 2 = 2, 1 × 3 = 3, 1 × 4 = 4. આપણે 1 નો ઘડિયો ક્યાં સુધી જોવાનો છે? 4 સુધી જોવાનો છે. તો 1 × 4 = 4. તો અહીંયા કેટલો જવાબ આવશે દશકના સ્થાનમાં? 1 × 4 = 4, બરાબર? દશકના સ્થાનનો જવાબ આવશે 4, બરાબર? તો કેટલો આવ્યો જવાબ આપણો? 48. કેટલો આવ્યો જવાબ? 48. તો જુઓ મિત્રો, અહીંયા આપણે દાખલો કેવી રીતે કરવાનો છે? પહેલા એકમના સ્થાનનો ગુણાકાર કરવાનો છે, બરાબર? કેમ કે અહીંયા આપણે બે અંકની સંખ્યાનો એક અંકની સંખ્યા વડે ગુણાકાર કરવાનો છે. તો પહેલા આપણે એકમના સ્થાનનો ગુણાકાર કરવાનો, બરાબર? ત્યાર પછી દશકના સ્થાનનો ગુણાકાર આ એકમના સ્થાનમાં જે આ અંક છે એની સાથે આપણે કરવાનો છે. આ કયો અંક છે? 4. એટલે કે આ દશકના સ્થાનનો 1 છે એને આપણે પછી 4 વડે ગુણવાના છે. એટલે પહેલા એકમના સ્થાનનો ગુણાકાર કરવાનો અને પછી દશકના સ્થાનનો ગુણાકાર કરવાનો છે, બરાબર? અહીં આપણે ગુણાકાર કેવી રીતે કરવાનો છે? ક્રોસ ગુણાકાર કરવાનો છે. તો અહીંયા બે અંકની સંખ્યાનો આપણે એક અંકની સંખ્યા વડે ગુણાકાર કર્યો છે, બરાબર ને? આ આપણે બોક્સમાં કર્યો. હવે આપણે આ જ દાખલો એટલે કે આ જ રકમને આપણે હવે સારી રીતે ગણીશું. તો જુઓ, 12 × 4, બરાબર? ચાલ, 2 × 4 = 4 કેટલા થાય? 2 × 4 = 8, 1 × 4 = 4 કેટલો આવ્યો જવાબ આપણો? 48. અહીંયા આપણે લખશું ગુણાકાર બરાબર 48, એટલે કે આપણો જવાબ આવ્યો 48. તો મિત્રો, આ રીતે આપણે ગુણાકારના દાખલા જોવાના છે. કેવા? વડી વગરના. તો આગળ ચાલો જોઈએ ઉદાહરણ. હવે જુઓ, 2 નંબરના દાખલાની રકમ 23 × 2. ફરી એકવાર વાંચીએ, 23 × 2, બરાબર? ચાલો, 23 × 2 રકમને આપણે આ રીતે લખવાની છે, બરાબર? ચાલો, હવે જુઓ, 3 નો ઘડિયો ક્યાં સુધી જોવો પડે? 2 સુધી. ચાલો, 3 નો ઘડિયો 2 સુધી જોઈએ. 3 × 1 = 3, 3 × 2 = 3, 3 × 2 = 6,
ત્રણ દુ છ, તો ત્રણ દુ છ તો અહીંયા જવાબમાં લખશું છ. હવે એકમના સ્થાનનો ગુણાકાર કરી લીધો, હવે દસકના સ્થાનનો ગુણાકાર કરીએ ને તો જુઓ અહીંયા બે છે, તો બે બે વાર, બે બે વાર કેટલા થાય, બે નો ભર્યો બે સુધી જોવો પડે. તો જુઓ બે એકા બે, બે બે વાર ચાર, બે એકા બે, બે બે વાર ચાર, આપણે બે નો ભર્યો બે સુધી જોવાનો છે. તો બે બે વાર કેટલા આવશે, ચાર, બરાબર ને, બે બે વાર ચાર, તો બે બે વાર ચાર આવી ગયો જવાબ આપણો, બે બે વાર ચાર. કેટલો આવ્યો ગુણાકાર, છેતાળીસ. તો જવાબ લખવાનો અહીંયા આપણે ગુણાકાર બરાબર છેતાળીસ, બરાબર. આ રીતે દાખલા ગણવાના છે, બરાબર. હવે જુઓ ત્રીજા દાખલા, રકમ ચાળીસ ગુણ્યા ત્રણ, ફરી એક વાર વાંચીએ, રકમ ચાળીસ ગુણ્યા ત્રણ, ચાળીસ ગુણ્યા ત્રણ, બરાબર. ચાલો આપણી રકમ શું છે, ચાળીસ ગુણ્યા ત્રણ, બરાબર. દાખલો ગણીએ એકમના સ્થાનથી, ચાલો શૂન્યને ત્રણ વડે ગુણવાના છે, કેટલા વડે, શૂન્યને ત્રણ વડે ગુણવાના છે. કોઈ પણ સંખ્યાને આપણે શૂન્ય એટલે કે ઝીરો વડે ગુણીએ તો જવાબ શું આવે, શૂન્ય એટલે કે ઝીરો આવે. તો અહીંયા જવાબમાં લખશું, આમાં લખશું શૂન્ય, કેમ કે કોઈ પણ સંખ્યાને આપણે શૂન્ય વડે ગુણીએ છીએ તો જવાબ આવે શૂન્ય, બરાબર. આગળ જુઓ, આગળ જુઓ, ચાર ને ત્રણ વડે ગુણવાના છે, હવે ચાર ને ત્રણ વડે ગુણવાના છે, તો ચાર નો ગણ્યો ત્રણ સુધી જોવો પડે. ચલો બોલો જોઈએ, ચાર નો ગણ્યો ત્રણ સુધી, ચાર એકા ચાર, ચાર દુ આઠ, ચાર તાળી બાર, બરાબર. તો ચાર તાળી બાર અહીંયા કેટલા લખશું જવાબમાં, કેટલા લખશું, ચાર તાળી બાર, અહીંયા જવાબમાં લખશું બાર, બરાબર. તો આપણો જવાબ કેટલો આવ્યો, એકસો વીસ. તો જવાબમાં લખવાનું ગુણાકાર બરાબર એકસો વીસ, કેટલો આવ્યો ગુણાકાર, એકસો વીસ, એટલે કે જવાબ આવ્યો એકસો વીસ, સમજ પડી. આમાં જુઓ ચોથા દાખલાની રકમ તેત્રીસ ગુણ્યા ત્રણ, ફરી એક વાર રકમ વાંચીએ, તેત્રીસ ગુણ્યા ત્રણ, ચાલો રકમ છે આપણી તેત્રીસ ગુણ્યા ત્રણ, બરાબર. ચાલો દાખલો ગણીએ, ત્રણ તારી કેટલા થાય, ત્રણ નો ગણ્યો ત્રણ સુધી બોલો, બરાબર છે, ત્રણ તારી નવ, બરાબર ને. હવે ત્રણ તારી, ત્રણ તારી નવ, બરાબર, ત્રણ તારી નવ, કેટલો આવ્યો જવાબ, નવ્વાણું. તો એ લખવાનું ગુણાકાર બરાબર નવ્વાણું. આપણે ગુણાકારના દાખલા કેવા ગણવાના છે, ક્રોસ ગણવાના છે. તો અહીંયા આપણે બે અંકની સંખ્યાનો એક અંકની સંખ્યા વડે ગુણાકાર કરીએ છીએ. તો પહેલા આપણે એકમના સ્થાનનો ગુણાકાર કરીએ છીએ અને પછી દસકના સ્થાનનો ગુણાકાર કરીએ છીએ. પહેલા આપણે એકમના સ્થાનનો ગુણાકાર એકમ સાથે કરીએ છીએ અને પછી આપણે દસકના સ્થાનનો ગુણાકાર એકમ સાથે કરીએ છીએ, એટલે કે ગુણાકાર આપણે ક્રોસ ગુણાકાર અહીંયા કરીએ છીએ, બરાબર. તો અહીંયા આપણો જવાબ આવ્યો ગુણાકાર બરાબર નવ્વાણું. આગળ જુઓ પાંચમા દાખલાની રકમ ચોર્યાસી ગુણ્યા બે, ફરી એક વાર રકમ વાંચીએ, ચોર્યાસી ગુણ્યા બે, ચાલો આપણી રકમ છે ચોર્યાસી ગુણ્યા બે, બરાબર. ચાર દુ કેટલા થાય, ચાર દુ આઠ, બરાબર. આગળ જુઓ આઠ દુ, આઠ નો ગણ્યો ત્યાં સુધી જુઓ કેટલા થશે, આઠ દુ સોળ, તો આઠ દુ સોળ, બરાબર. કેટલો આવ્યો જવાબ આવ્યો, એકસો અડસઠ, એટલે કે ગુણાકાર આપણો આવ્યો એકસો અડસઠ, ગુણાકાર બરાબર એકસો અડસઠ, બરાબર. તો આ રીતે દાખલા ગણવાના છે, સમજ પડી. તો મિત્રો આપણે કાલે ફરી મળીશું, ત્યાં સુધી આવજો.